नमस्कार मित्रों, एजुकेशन अने न्यूज नी अंदर आपनो फरीवार स्वागत छे। आज आपणे भारतीय वायुसेना अग्निवीर भर्ती जे आवानी छे 2023 नी अंदर, जेनी चर्चा करीशुं के आ भर्ती माटे एजुकेशन क्वालिफिकेशन शुं छे, एज लिमिट शुं छे, तमारे कई रीते अप्लाय करवानुं, बधी ज माहिती आपणे आ वीडियो नी अंदर आपीशुं। के जेनी अंदर एक्स ग्रुप आवे छे, वाई ग्रुप आवे छे, एटले के टेक्निकल वाळा माटे, नॉन टेक्निकल वाळा माटे, तेने ज आपणे कहीशुं के साइंस सब्जेक्ट वाळा अने नॉन साइंस सब्जेक्ट वाला जेमना माटे अलग अलग भर्तीओ आवे छे। तो आ बधी ज माहिती आपणे आ वीडियो नी अंदर आपीशुं। तो मित्रों, वीडियो संपूर्ण जोजो जेथी तमने ख्याल आवे। तो चलो आपणे शुरुआत करिए। तो सौ प्रथम आपणे जोईए के अहींया आगळ तमने एक संस्कृत नी अंदर वाक्य देखाय छे, जे तमने अहींया आगळ कहेवा मांगे छे के गौरव साथे आकाशने चूमवानुं, एटले के चूमवानुं जे अहींया आगळ एरफोर्सनो मोटो कही शकाय के जे आपणा ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવેલ છે, જે તમારે ધ્યાન રાખવાનું છે, એટલે કે જે એરફોર્સને અહીંયા આગળ મોટો છે। પછી વાત કરી આ કે અહીંયા આગળ આપણે નેક્સ્ટ વાત કરી લઈએ તો અગ્નિવીરની અંદર તમારે જો એરફોર્સની અંદર જવું છે તો અગ્નિવીરની ઉંમર મર્યાદા છે 70 વર્ષથી 21 વર્ષ, જે અહીંયા આગળ આપેલ છે। પછી વાત કરીએ આપણે તો અહીંયા આગળ શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ, જેની અંદર વિજ્ઞાન વિશે અને નોન વિજ્ઞાન એટલે કે એક્સ ગ્રુપ અને વાય ગ્રુપ જેને આપણે કહીએ છીએ, વિજ્ઞાન વિશે, નોન વિજ્ઞાન વિશે, ટેકનિકલ, નોન ટેકનિકલ બધી પોસ્ટો અહીંયા આગળ આવે છે। એટલે કે ટેકનિકલની અંદર, વિજ્ઞાન વિષયની અંદર અને એક્સ ગ્રુપ, આ ત્રણે એક જ પોસ્ટ છે। વાય ગ્રુપ, નોન ટેકનિકલ અને વિજ્ઞાન સિવાયના વિષય જે એક જ પોસ્ટ છે, એટલે કે જે અલગ પોસ્ટ છે। તો વાત કરીએ વિજ્ઞાન વિષયની અંદર, એટલે કે એક્સ ગ્રુપની અંદર તમારે 10+2 એટલે કે 12મું પાસ હોવું જોઈએ, જેની અંદર ગણિત, ભૌતિક વિજ્ઞાન, અંગ્રેજી સાથે તમારે પાસ કરેલું હોવું જોઈએ, અને જેની અંદર ઓછામાં ઓછા 50% તમારે હોવા જોઈએ, અને એકંદરે 50% અને અંગ્રેજીની અંદર 50% હોવા જોઈએ। નેક્સ્ટ ક્વોલિફિકેશનની વાત કરીએ કે એન્જિનિયરિંગમાં 3 વર્ષની અંદર ડિપ્લોમા કોર્સ કરેલું હોવું જોઈએ, જેની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર સાયન્સ, પછી વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એકંદરે 50% માર્ક સાથે સરકાર માન્ય પોલિટેકનિક સંસ્થાઓમાંથી અને ડિપ્લોમા કોર્સની અંદર અંગ્રેજીમાં 50% માર્ક્સ હોવા જોઈએ। એટલે કે અહીંયા આગળ જો તમારું 12માની અંદર પીસીએમ સબ્જેક્ટ એટલે કે ગણિત, ભૌતિક વિજ્ઞાન હશે તો તમે એપ્લાય કરી શકશો, અથવા તમે એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હશે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર સાયન્સની અંદર જો એટલે કે ટેકનિકલ સબ્જેક્ટની અંદર આવે છે જેની અંદર, તો તમે એપ્લાય કરી શકો છો। પછી વાત કરીએ ત્રીજું એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા આગળ આપેલ છે કે જે બિન વ્યવસાયિક વિષય સાથે 2 વર્ષની અંદર વ્યવસાયિક અભ્યાસ પાસ કર્યો છે, જેમ કે રાજ્ય શિક્ષણ બોર્ડમાંથી ભૌતિક વિજ્ઞાન અને ગણિતની સાથે તમે પાસ કરેલું છે તો પણ તમે અહીંયા આગળ એપ્લાય કરી શકો છો, પણ શરત એ છે કે તમારે અહીંયા આગળ 50% અંગ્રેજીની અંદર હોવા જોઈએ। પછી વાત કરીએ તો વિજ્ઞાન વિષયની અંદર અહીંયા વાત કરેલી છે। પછી વાત કરીએ અહીંયા આગળ કે 3 એજ્યુકેશન ક્વોલિફિકેશન છે શૈક્ષણિક લાયકાત, સૌપ્રથમ તમારું 12માની અંદર ફિઝિક્સ અને ગણિત હોવા જોઈએ, પછી વાત કરીએ તમે ડિપ્લોમા કરેલી હશે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર, તો તમે એપ્લાય કરી શકો છો, અને તમે બિન વ્યવસાયિક રીતે જો કરેલું હશે અહીંયા આગળ ભૌતિક અને ગણિત વિશે તમારી પાસે હોવા જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો। પછી વાત કરીએ આપણે તો કે વિષય, વિજ્ઞાન વિષય સિવાય એટલે કે આપણું વાય ગ્રુપ ને અથવા કે નોન ટેકનિકલ પોસ્ટની અંદર જેની અંદર તમારું 12 પાસ હશે તો તમે એપ્લાય કરી શકો છો, પણ અહીંયા આગળ તમારે અંગ્રેજીની અંદર અને ઓછામાં ઓછા 50% હોવા જોઈએ, અને અથવા કે અંગ્રેજીની અંદર તમારે 50% અને અંગ્રેજીની અંદર 50% તમારે હોવા જોઈએ। તો જે નોન ટેકનિકલની અંદર તમારે 12માની અંદર કોઈ વિષય માગતા નથી, માત્ર તમારું 12મું પાસ હશે તો તમે એપ્લાય કરી શકો છો, અને જેની અંદર 50% તમારે એવરેજ હોવા જોઈએ અને ઇંગ્લિશની અંદર 50%થી વધારે ગુણ હોવા જરૂરી છે। અથવા અહીંયા આગળ વાત કરીએ તો જે સૂચિબદ્ધ શિક્ષક, શિક્ષણ બોર્ડની 2 વર્ષની વ્યવસાયિક અભ્યાસ ઓછામાં ઓછા 50 અને 50% ગુણ સાથે પાસ કરેલ વ્યવસાયિક અભ્યાસ અંગ્રેજી વિષય ન હોય તો વ્યવસાયિક અભ્યાસ અથવા ઇન્ટરમિડિયેટ મેટ્રિકની અંદર અંગ્રેજીમાં ગુણ, એટલે કે અહીંયા આગળ તમારે બિન વ્યવસાયિક રીતે તમે કરેલું હશે તો પણ તમે એપ્લાય કરી શકો છો। હવે વાત કરી લઈએ કે મેડિકલ સ્ટાન્ડર્ડની, આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી કે જે એક્સ ગ્રુપ છે એટલે કે આપણે ટેકનિકલ પોસ્ટ છે વિજ્ઞાનવાળાની, જેની અંદર તમારું પીસીએમ એટલે કે ફિઝિક્સ, મેથ માગે છે 12માની અંદર, પછી વાત કરીએ કે તમારે ડિપ્લોમા કરેલું છે તો પણ એપ્લાય કરી શકો છો, અને જે અહીંયા આગળ બિન વ્યવસાયિક
બિન વ્યવસાયિક પણ અપ્લાય કરી શકે છે. પછી વાત કરીએ કે વિજ્ઞાન વિષય સિવાયના એટલે કે નોન ટેકનિકલ પોસ્ટ અથવા વાય ગ્રુપની અંદર 10+2 તમારે એટલે કે 12મું તમે ગમે ત્યારથી પાસ કરેલું હશે તો તમે અપ્લાય કરી શકો છો, પણ અંગ્રેજીની અંદર 50% અને મેક્સિમમ એટલે કે એવરેજ 50% તમારી પાસે હોવા જરૂરી છે. અને બિન વ્યવસાયિક હશે તો પણ તમે અહીંયા આગળ અપ્લાય કરી શકો છો. પછી મેડિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો જેની અંદર ઊંચાઈની વાત કરીએ તો લઘુત્તમ ઊંચાઈની વાત કરીએ તો જે 152.5 સેન્ટીમીટર પુરુષો માટે અને 152 સેમી અહીંયા આગળ સ્ત્રીઓ માટે આપેલી છે. વજનની વાત કરીએ તો વજન ઊંચાઈ અને ઉંમરના પ્રમાણે અહીંયા આગળ આપેલ છે. કે આ માહિતી આપણે જૂની નોટિફિકેશન જે 2022 ની અંદર હતી જેનામાંથી લીધેલ છે એટલે તમને ખ્યાલ આવી ગયો છે. પછી છાતીની વાત કરીએ તો પુરુષોને 77 અને મેક્સિમમ 5 સેમી ફૂલાવાની રહેશે. બીજા પણ ઘણા સ્ટાન્ડર્ડ આપેલા છે જે આંખ માટે છે, કાન માટે છે, પછી ટેટુ હોવો જોઈએ કે નહીં, જે તમને નોટિફિકેશન આવશે એટલે બધી જ માહિતી ખબર પડી જશે. નેક્સ્ટ વાત કરીએ કે પગાર ધોરણ જે પણ અગ્નિવીરને આપવામાં આવે છે તે જ અહીંયા આગળ પગાર ધોરણ રહેશે. જેની અંદર વાત કરીએ તો ફર્સ્ટ વર્ષની અંદર તમારું 30,000 જેની અંદર 30,000 પગાર ધોરણ રહેશે. અને જેની અંદર વાત કરીએ જેની અંદર 30% તમારું કપાય છે જે અહીંયા આગળ આપેલ છે 9,000. પછી વાત કરીએ બીજા વર્ષે 33,000 જેની અંદર 23,000 મળશે અને 9,900 કપાશે. 36,500 ત્રીજા વર્ષે, 25,500 ને 50 મળશે, 10,900 ને 50 કપાશે. પછી વાત કરીએ 40,000 રૂપિયા તમારું ચોથા વર્ષે, 28,000 રૂપિયા મળશે, 12,000 કપાશે. આવી રીતે અહીંયા આગળ આપેલા છે અને જે ટોટલ અહીંયા આગળ 5,02,000 રૂપિયા થાય છે. અને છેલ્લે તમને 10,04,000 રૂપિયા અહીંયા આગળ તમને મળવાપાત્ર રહેશે, 4 વર્ષ પૂરા થશે ત્યારે, જે અહીંયા આગળ આપેલી છે. તો મિત્રો આપણે અહીંયા આગળ વાત કરી કે શૈક્ષણિક લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર મર્યાદા શું છે. હવે જો તમે આ ભરતી માટે ઇન્ટરેસ્ટેડ છો તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. આપણે ફેઝ 1ની અંદર તમારી એક્ઝામ લેવાય છે અને ફેઝ 2ની અંદર તમારું ફિઝિકલ એક્ઝામ લેવાય છે. તો આ ભરતી માટે તમારી એક્ઝામ પેટર્ન શું છે, પછી વાત કરીએ તો સિલેબસ કયા કયા છે ટેકનિકલ વાળો માટે, નોન ટેકનિકલ વાળો માટે એક્ઝામ પેટર્નની અંદર કેટલાક ક્વેશ્ચન આવે છે. ફીસ 1ની અંદર વાત કરીએ તો જેની અંદર એક્ઝામ લેવાય છે જેની ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને ફીસ 2 આવે છે તમારું ફિઝિકલ, જેની અંદર શું ફિઝિકલ માગે છે તેની બધી જ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. જો મિત્રો તમે આ ભરતી માટે ઇન્ટરેસ્ટેડ છો, જો તમારે 12 પાસ કરેલું છે તો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા સંપૂર્ણ કરીશું. તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર સારી એવી ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ સો મચ.